થોડા વર્ષો પહેલા બનેલા આ આંગણવાડી કેન્દ્રનો ઓરડો ખૂબ જ કાચા પાયે બનેલો હોવાને કારણે ખૂબ જ જોખમી હાલતમાં ચલાવવા મજબૂર બન્યા છે મકાનની બનાવટમાં ખૂબ જ મોટી બેદરકારી દાખવવામાં આવી હોવાને કારણે થોડા જ વર્ષોમાં મકાન ભંગાર હાલતમાં થયું હતું આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓને જાન જોખમમાં મુકાઈને મજબૂર બોલાવવામાં આવે છે મકાનનું બાંધકામમાં જરા પણ તકેદારી રાખવામાં આવી નથી તેમજ મકાનનું ધાબુ પણ નીચે નમી ગયું છે જેના કારણે વરસાદના સમયે ધાબા પર ભેગું થતું વરસાદનું પાણી ભેગું થયેલું ધાબા પરથી અંદર મકાનમાં સીધું જ પડે છે જેના કારણે બેસવાની કોડી જગ્યા આખી પડરી જાય છે જેથી બાળકોને પીની જગ્યામાં બેસવા મજબૂર બનવું પડે છે આંગણવાડી કાર્યકરો દ્વારા કાર્યકરો દ્વારા ઘણીવાર ફરિયાદ કરવામાં આવી છે છતાં કોઈ જ કાર્યવાહી કે દેખરેખ હેઠળ જવાબ આપવામાં આવતો નથી મકાન ઘણો જ નબળું તેમજ તૂટી પડવાની સ્થિતિમાં આવી ગયું છે છતાં પણ કોઈ જ અધિકારી તેના સંદર્ભમાં વાત કરવા પણ તૈયાર નથી હવે જોવું એ રહ્યું કે તંત્ર હંકરમાં આવે કે નહીં પછી આગળની રીટેક હવે જોવાનું રહ્યું કે તંત્ર હરકતમાં આવે છે કે પછી આગળ પણ જાનના જોખમે બાળકોને બોલાવી આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે છે